વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે 15મી તારીખે એક દિવસ માટે કચ્છ આવી રહ્યા છે અને આ પહેલા વડાપ્રધાન 14 અને 15મી ડિસેમ્બર એમ બે દિવસ માટે કચ્છ આવવાના હતા અને ધોળો ખાતે રાત્રિ રોકાણ કરવાના હતા, પરંતુ હાલ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે પીએમ મોદીએ કચ્છનો પ્રવાસ ટૂંકાવી દીધો અને હવે તેઓ 15 ડિસેમ્બરે એક દિવસ માટે કચ્છની મુલાકાતે આવશે અને ધોળો ખાતે રાત્રિ રોકાણ પણ નહીં કરે। વડાપ્રધાન મોદી કચ્છમાં બે પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે। કચ્છના માંડવી ખાતે ખારા પાણીને મીઠું કરવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટ અને ખાવડામાં ખાનગી કંપનીના 30,000 મેગાવોટ સોલર પ્લાન્ટનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે। ભાજપા પ્રદેશ પ્રમુખ આવતીકાલે જશે દિલ્હીના પ્રવાસે, નવા સંસદ ભવનના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપશે હાજરી। વડાપ્રધાનના હસ્તે કાર્યક્રમનું થશે ખાતમુહૂર્ત। લોકસભા અધ્યક્ષ, સાંસદ અને કેન્દ્રીય પ્રધાન સહિતના મહાનુભાવ રહેશે હાજર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટના 3 જજની બેન્ચનો ચુકાદો, ચૂંટાયેલી પાંખ નિયત સમય કરતા એક દિવસ પણ વધુ સત્તામાં ન રહેવી જોઈએ, તેમના સ્થાને એડમિનિસ્ટ્રેટરની થશે નિમણૂક। મહાનગરપાલિકામાં કમિશનર એડમિનિસ્ટ્રેટર રહેશે। આગામી શનિ અને રવિવારે ભાજપા પ્રદેશની મળશે ચિંતન બેઠક, બેઠક બાદ જાહેર થશે પ્રદેશ ભાજપાનું માળખું। ચિંતન બેઠકમાં 30-35 જેટલા ભાજપાના હોદ્દેદાર રહેશે હાજર। વડોદરા ડેરીની ચૂંટણીમાં ભાજપાના જ બે જૂથ વચ્ચે રાજકીય યુદ્ધ સર્જાય તેવી શક્યતા, અક્ષય પટેલ અને સતીશ નિશાળીયા વચ્ચે ફરી એકવાર રાજકીય યુદ્ધ સર્જાય તેવી શક્યતા, બંને ચૂંટણી જંગમાં યથાવત રહેવા મક્કમ। વડોદરા ડેરી ચૂંટણીમાં કુલ 13 બેઠકો માટે ચૂંટણી જંગ, ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ 48 પૈકી 7 ઉમેદવારીપત્રો રદ થયા। 13 ઝોનના 13 ડિરેક્ટરો માટે યોજાશે ચૂંટણી, 13 પૈકી 2 બેઠક બિનહરીફ જાહેર થઈ। રાજ્યમાં સૌ પ્રથમવાર QR કોડ સાથેની માર્કશીટ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઉપલબ્ધ કરાવાય। માર્કશીટમાં લગાવાયેલા QR કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીની તમામ માર્કશીટની માહિતી મળી રહેશે। રાજકોટમાં આવતીકાલે 3 લાખ લોકોને નહીં મળે પાણી, વોર્ડ નંબર 2, 3, 7, 14, 17 અને 18માં પાણી કાપ। કોઠારીયા વિસ્તારમાં પાણીની લાઈનનું જોડાણની કામગીરી કરતા ઢેબર રોડ, જુબેલી જંકશન અને લાલ બહાદુર સહિતના વિસ્તાર થશે પ્રભાવિત। રાજ્યમાં આગામી 10 અને 11 ડિસેમ્બરે વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી। આગામી 5 દિવસ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સામાન્ય રહેશે। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં એબીપીનો હોબાળો, કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાને લઈ અન્યાય થઈ રહ્યો હોવાના આક્ષેપ। નવ ગુજરાત કોલેજ અને SR મહેતા કોલેજ પ્રવેશ આપતી નથી, 250 વિદ્યાર્થીઓને પ્રવેશમાં અન્યાય, ઉપકુલપતિને એબીવીપીએ ઘેરી ધક્કે ચડાવ્યા। સુરતમાં દક્ષિણ ઝોન FRC દ્વારા વાલી મંડળના પ્રમુખ સામે નોંધાઈ ફરિયાદ, 5 નવેમ્બરના રોજ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરતા ફરિયાદ દાખલ, વિરોધ દરમિયાન જાહેરનામા અને કોવિડ નિયમનો ભંગના ગુનો। અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલને મળી ધમકી, પ્રિલિમરી પરીક્ષા રદ કરવા માટે ઇમેલ કરી આપી ધમકી, પરીક્ષા રદ નહીં થાય તો માફ કરેલા વિદ્યાર્થીઓના ફોટા વાયરલ કરવાનો ઇમેલમાં ઉલ્લેખ, સ્કૂલે સાયબર ક્રાઇમમાં નોંધાવી ફરિયાદ। રાજકોટ ધોરાજી યાર્ડમાં કપાસની 4,000 જેટલી કપાસની ગાંસડીની આવક, યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ, ધોરાજીમાં અત્યાર સુધી 1600 કોરોનાના નોંધાયા છે કેસ। કલોલના ધારાસભ્યોનો ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ, ધારાસભ્ય બળદેવ ઠાકોર ડાન્સમાં એટલા મગ્ન થયા કે સોશિયલ ડિસ્ટન્સના નિયમનું પણ ભાન ન રહ્યું। સુરતમાં વરાછા મેઇન રોડ પર પડેલા ખાડામાં માત્ર કાંકરા નાખતા ચાલુ બાઇક પરથી ઉછળીને લોકો પડ્યા, કેટલાક લોકો થઈ ઇજાગ્રસ્ત, લોકો પડતા હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ, રોડ પર બેરિકેડ પણ નહીં મૂકતા વાહન ચાલકો ઓર પરેશાન। વડોદરામાં સાવલીના આંગણવાડીમાં આપતા લૂંટને બારોબાર વેચવાનું કૌભાંડ ઝડપાયું, સાવલી પોલીસે જથ્થો જપ્ત કરીને બે લોકોની અટકાયત કરી અને વિવિધ બ્રાન્ડના કુલ 590 પેકેટ પોલીસે જપ્ત કર્યા। મહત્વનું છે કે આંગણવાડીમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને કન્યાઓને શારીરિક રીતે મજબૂત કરવાના માટે લૂંટ આપવામાં આવતો હોય છે।
दबाण हटावाना मामले भावनगर महानगरपालिकानी बेवड़ी नीति जोवा मळी रही छे। शहेरना जुदा जुदा रोड परथी गैरकायदे दबाणोनो सफायो करवामां आव्यो, परंतु बोर तळावना दबाण हटावानुं महानगरपालिकानुं उदासीन वलण जोवा मळी रह्युं छे। जूनागढ़ सिंहनी पजवणी करतो वधु एक वीडियो वायरल। गीर जंगलना गायना शिकारनी मिजबानी मारता सिंहने पत्थर मारी भगाड़ी, हाथ में लाकड़ी लई अवाज करी सिंहने भगाड़वानो वीडियो वायरल थता वन विभागे तपास हाथ धरी। राज्य में अकाळे मृत्यु थता सिंहोना मामले जाहेरातनी अरजी में चौंकावनारी विगतो सामे आवी। रेलवे लाइन ने लईने एमिक्स क्यूरीए कोर्ट में रजू कर्यो वांधो, रेलवे लाइन नाखवामां आवशे तो सिंहोना अकाळे मृत्यु थई शके। पंचमहालना कुगंबाना कांटावेड़ा गामे दीपड़ाए बाळक पर कर्यो हुमलो, दीपड़ाए हुमलो करता बाळकनुं मौत, घटनाने पगले गाममां दहशत भर्यो माहोल। अमदावादमां अखवानगर अंडरपासमां बीआरटीएस बसनो अकस्मात, ड्राइवरे संतुलन गुमावता अंडरब्रिजना पिलर साथे धडाका वेरथडाई बसमां बैठेला पांच मुसाफरी जाग्रस्त।